તો આજનો જે દિવસ છે એ પ્રમુખ સ્વામી મહારાજના મનમાં પ્રવેશ કરવાનો અવસર છે. જ્યારે ભલભલાના મનમાં એમ થાય કે એવી પ્રમુખ સ્વામી પાસે એવી વસ્તુ શું છે, શક્તિ કઈ છે. મને યાદ છે કે રૂબરૂ જ્યારે સત્યમિતાનંદ સ્વામી, ખૂબ પવિત્ર જ્ઞાની સંત, મહામંડલેશ્વર, એક સમય તો શંકરાચાર્યની પદવી એમને પ્રાપ્ત થતી હતી, એ મૂકીને પોતે ભેખ લઈને સમાજમાં સત્કાર્ય કરીએ છે. સત્યમિતાનંદ સ્વામીએ પોતે દિલ્હી અક્ષરધામ જોઈને પછી અમને રૂબરૂ નહીં, જાહેરમાં વાત કરી છે. એમણે કીધું કે મેં જ્યારે અક્ષરધામ જોયું ત્યારે મને એમ પ્રશ્ન થયો કે હું વૈકુંઠમાં છું, ગોલકમાં છું, કૈલાસ ધામમાં છું. આટલું બધું અદ્ભુત પવિત્ર દિવ્ય સ્થાન પ્રમુખ સ્વામીએ બનાવ્યું, એટલે મને હવે એક વિચાર આવે છે. જો તમે ને હું કહીએ ને, જુદી વાત છે. જે પોતે એક ગુરુ અને એકદમ દિવ્ય પુરુષ છે એ પોતે કહે છે કે મને એક શુભ વિચાર આવે છે કે બ્રહ્માજીને ફરી સૃષ્ટિ બનાવી હોય તો બ્રહ્માજી એક ખાલી પ્રમુખ સ્વામીની રચના કરી દે, પછી આરામથી સૂઈ જાય, એ આખી સૃષ્ટિ બનાવી શકે એમ છે. તો માણસના મનમાં પ્રશ્ન થાય કે આ શક્તિ, આ દિવ્યતા એ કયા આધારે છે. તો ફરી વાર હું આપને એ જ વાત દોહરાવું, જ્યારે વ્યક્તિના મનમાં પ્રવેશ કરીએ ને ત્યારે વ્યક્તિનો પરિચય થાય છે. આ બાજુ મેં એક જ વાત હોમવર્ક આપ્યું હતું કે પ્રમુખ સ્વામી સાથે તમારે 7 કલાક કાઢવાના હોય તો તમે શું વાતો કરો. અને આ સ્ક્રીન ઉપર દરેકના મનના ચિત્ર અત્યારે દેખાડો, અત્યારે તમે જે વિચાર કરો છો એ દેખાડો ને તો કોઈ સભામાં ના બેસે. લે બધા કે સ્વામી રહેવા દો ને. વાય, આપણા મન ઉપર કાબુ આપણને નથી તો પછી કઈ રીતે અકાબુ મનથી આપણે પ્રમુખ સ્વામીના મનમાં પ્રવેશી શકશું. આ બાજુ સંત તમને શીખવાડે છે તમારો અંતરાત્મા શાંત થાય. There is no need for conversation. There is only observation. તમે ખાલી જુઓ, એમાં ચમત્કાર સર્જાય છે.